વર્ષો પછી ભેગા થાય છે એટલે બધા પોતપોતાના ધંધાની વાત કરે છે. જુ કહે છે કે અમારે પ્રસાધનના સાધનો વધ્યા એટલે હવે વાળમાં જગ્યા નથી, સંભાળ રહી નથી. ચાંચળ કે મારે એવું છે. કાન ખજૂરું કે હજી અમારા ખૂણા લોકોને મળ્યા નથી. એમાં વરસાદ પડતો હોય છે એટલે એમ થયું કે જો અડધો કપ ચા મળે તો મજા પડે. આજે જ અનિલભાઈ કહેતા હતા કે આ રાજકોટમાં અડધી ચાની, આમાં એવું છે સાહેબ અમદાવાદમાં આજકાલ અડધાની પણ અડધી ચા આપે છે. એટલી નાની પ્યાલીમાં ચા આપે છે કે ચા આપે છે કે રસી આપે છે એ જ ખબર ના પડે. ત્યાંથી હું આખું વાલ લઈને આવ્યો છું. અમદાવાદ એક જ શહેર એવું છે. મને કોઈ પૂછે રમેશ તન્ના કે સાચો અમદાવાદી કોણ, તો હું એટલું જ કહું કે જે પોતાના કપડાં પાડોશીના ઘરમાં સૂકવી આવે અને પાડોશીને સૂકવવા દે. એટલા માટે કે આણે સૂકવેલા કપડા આપણા ઘરને તો છાંયડો જ આપે છે ને. આટલું પોઝિટિવ શહેર છે અમદાવાદ. એટલે દરેક માણસ, કંઈ ખાસ કહું છું કે કોઈ અમદાવાદી કહીને અમને કહેતા નહીં, કારણ કે દરેકમાં એક અમદાવાદી જીવે છે એ અર્થમાં અમે ઉદાર છીએ. અને વરસાદ પડતો તો એમ થયું કે જો અડધી ચા મળે તો મજા પડી જાય. જુએ કીધું કે હું તો વાળમાં પણ ધીરેથી ચાલુ છું, હું આવીશ ચા લઈને તો ચા ઠંડી થઈ જશે. કાનખજૂરે ચાંચળે કીધું કે હું કૂદતી કૂદતી આવીશ, ચા ઢોળાઈ જશે, મારાથી ચા નહીં લવાય. આ કાનખજૂરાને 100 પગ છે, એ તરત દોડીને ચા લઈને પાછો આવશે. કાનખજૂરો ચા લેવા જાય છે. 1 કલાક 2 કલાક 3 કલાક વરસાદ થંભી ગયો, ઉઘાડ નીકળ્યો, કાનખજૂરો પાછો ન આવ્યો. બંનેને ચિંતા થઈ કે શું થયું હશે. બંને જણા બહાર ગયા, ગુફાની તિરાડમાંથી બહાર નીકળ્યા અને જોયું તો કાનખજૂરો છેલ્લા પગના છેલ્લા બૂટને દોરી બાંધતો હતો. મારે પણ મારી વાત પૂરી કરવી જોઈએ. હરીન્દ્ર દવેની પંક્તિઓ કહીને આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી. એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો, હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો જોતા તાળી થઈ જાય, કારણ કે 1st May 2016 ગુજરાત ડે સેલિબ્રેશનમાં ફરી પાછા અંકિતભાઈ અને ટીમ એની અહીં મસ્કત આવશે આપણે મોજ કરાવવા. ધન્યવાદ. થેન્ક યુ. વિથ ધીસ સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ આઈ એમ શ્યોર મસ્કતના બધા ગુજરાતીઓ અને મસ્કત ગુજરાતી સમાજના મેમ્બર્સ જેમને અત્યાર સુધી અંકિતભાઈને વચ્ચે વચ્ચે સાંભળવાનો જે અસંતોષ હતો એ આજે ઘણા પ્રમાણમાં દૂર થયો છે. If you agree with me, claps for Ankit Trivedi, please. અંકિત ભાઈ આજે મસ્કત ગુજરાતી સમાજના સભ્યોની લોંગ પેન્ડિંગ ઈચ્છા પૂરી કરી દીધી અને સતત સાંભળ્યું અમે. વી વેર એબલ ટુ હિયર લિસન ટુ યુ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ એન્ડ દેટ્સ અ ગુડ સેટિસ્ફેક્શન ફોર એવરીબડી ઓફ અસ. ચેતન જેઠવા અને ટીમ સપ્તક હવે પાછા નેક્સ્ટ 3 પરફોર્મન્સ આપવા માટે તૈયાર હશે. લેટ અસ એન્જોય ધ નેક્સ્ટ ફેઝ, નેક્સ્ટ 3 રાઉન્ડ્સ ઓફ ડાન્સીસ. થેન્ક યુ. કાર્યક્રમના બીજા દોરમાં ફરીવાર લોકનૃત્ય તરફ આપણે જ્યારે આગળ વધવું હોય, અંકિતભાઈ માટે ફરીવાર એકવાર તાલીઓથી અભિવાદન કરીએ. ટેહડો કરાવી દીધો બાપુ. અને આવી મોજ જ્યારે આવતી હોય ત્યારે હવે પછીનું જે નૃત્ય છે એ તમામ ગુજરાતીઓના હૃદયમાં રાજ કરે છે, કારણ કે ફિલ્મ રામલીલાથી સંજય લીલા ભણસાળીએ, જોકે બે ગીત આપણા પ્રસિદ્ધ, પણ એ પહેલાં જે લેવું છે, કારણ કે નવરાત્રિ આવે ત્યારે તો તમને થનગનાટ આવે જ, પણ આ ગીતના શબ્દો જ્યારે પણ હું અને તમે સાંભળીએ ત્યારે તમારા મારા પગ છે એ થિરકવા માંડે, મનમાં મોજ આવવા માંડે, કારણ કે શરણાઈનો સૂર હોય, ઢોલનો ધબકાર હોય અને જ્યારે નગારા ઉપર દાંડીઓ પડતી હોય અને સપ્તક ફોક ડાન્સના તમામ જબરજસ્ત થનગનતા કલાકારો આપની સમક્ષ આજના કાર્યક્રમના બીજા દોરની સુંદર મજાની રજૂઆતને લઈ અને આવી રહ્યા હોય ત્યારે
ફરીવાર એકવાર સપ્તક ફોક ડાન્સ ચેતન જેઠવા અને તમામ કલાકારો. પેલા ઊંડો શ્વાસ લેવો પડશે આમાં, એના માટે. ના ના, એ તો નો જ કરે ને, ઘણા મોર કરવાના હજી અહીંયા આગળ બાકી છે આપણે. પણ આમ રંગડો જામી ગયો છે, એમાં હવે કઈ ઘટે નહીં. અમારા
કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને તો જામીને ઢેફું થઈ ગયો પ્રોગ્રામ, બરાબર ને? પણ અંકિતભાઈ બહુ બધી જે કરી ને એને સાચી વાત કરી ગુજરાતીઓની, કારણ કે જે કોઈ ન કરી શકે ને આપણે કરી શકીએ. અંકિતભાઈ એક ભાઈ મને મળ્યા, કારણ કે મન કે સુનિલભાઈ 2009 મારા દીકરાના લગ્ન ગીતના પ્રોગ્રામમાં તમે આવ્યા હતા. મેં કીધું ભાઈ કલાકાર છીએ, ક્યારેક આવ્યા હોય તો હવે શું કરવાનું, એનું કઈ પ્રોબ્લેમ? મન કે બે ને જામતું નથી. તો મેં નાથી જામતું, અમારો કોઈ વાક છે? કારણ કે પરિણતા હોય એનું ધ્યાન ન હોય ને અમને કઈ રસ ન હોય. તમે હવે શું કરવાનું? મન કે નથી જામતું. એટલે એમાં આપણે પાછું છૂટા પડે છે 15 ઓગસ્ટે બે જણા, એટલે આપણે જબરજસ્ત ફંક્શન રાખ્યું છે ડિવોર્સ દિલસે, અને જેટલા લગ્નમાં આવ્યા તે બધા બોલાવ્યા, કોની નજર લાગી ખબર નથી. કે મને કાર્ડ આપ્યું, મેં કીધું સાહેબ અમે કોકની બર્થડે કરીએ, કોકની એનિવર્સરી કરીએ, કોકના ઓપનિંગમાં આવી રીતે છે, પણ આ અમારું કામ નથી. મને કે તમારે પૈસા લેવાના, પ્રોગ્રામ કરવાનો છે, પ્રોગ્રામ સુનિલ સોની સાથી કલાકારો કરશે, લગ્ન ગીત તમે ગાયા, એટલે છૂટાછેડા ને તમે જ ગાહો. મને કે બોલો મારો બેટો મને ગગલાવો મીડ્યો, અને પ્રોગ્રામમાં ગયા ને સ્ટેજ હતા બધા છૂટા છૂટા. મેં કીધું આ શું, આ એક સરખું સ્ટેજ હોય? મને કે આ ડિવોર્સનો પ્રોગ્રામ છે, આમાં બધું છૂટું છૂટું ભેગું કાંઈ નહીં હોય. તમારા ફિમેલ સિંગર ઓલા સ્ટેજ ઉપર બેસશે, મેલ સિંગર અહીંયા બેસશે, બધા વાજિંત્રો છૂટું છૂટું. અને ગીત ગાયા પંખીડાને, આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાયું પંખી નવું પિંજરું માગે, દુઃખ ભરે દિન બીતે ભયા અબ સુખ આયો રે, રંગ જીવન મેં નૈયા લાયો રે, અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા, યાર નહીં લૂટ લિયા ઘર યાર કા, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પછી તો આંખમાં જળજળી આવી ગયો મને. મેં કીધું હવે છૂટ, મન કે હમણાં વકીલ આવે સાઈન કરી એટલે પછી આપણે છૂટા પડીએ, કેક કટિંગ કરી, બોલો. અને પછી મન કે હવે ડિનરમાં જાય, ડિનર લઈએ તારો દીકરો હોય. મન કે ડિનર તો લેવું જ પડે. ડિનરમાં ગયા તો પાણીપુરીના કાઉન્ટર ઉપર ગયા તો ખાલી પાણી હતું. પંકજભાઈ મેં પૂરી, મન કે પૂરી ઓલી બાજુ પડી હશે, છૂટા છેડાનું છે બધું, કે બધું છૂટું ભેગું કાંઈ નહીં હોય. રગડા પેટીસના કાઉન્ટર ઉપર ખાલી રગડો, પેટીસ નહીં કાકડી આવીને મૂળો વાન બધું છૂટું, દાળ આઈ ખાવ ભાત વા ખાવ. મેં કીધું સાહેબ મને કે બધું જમીન જવાનું. પછી સામે ક્રાઉડ, મેં કીધા શેનું માણસ ભેગું થયું? મને કે 2% વ્યાજ આપી આપણે બધાનો ચાંદલો રિફંડ આપી, આપણે કોઈનું કઈ રાખતા નથી, બોલો વિચાર તો કરો. ધન્યવાદ છે ને તારી જનેતાને. મેં કીધું મન કે બે ને માણસ નથી જામતો, અમારે વેવાય ને સંબંધો સારા છે, એટલે આપણે દિલથી ગોઠવીએ, બોલો. ક્યાંના ક્યાં માણસો ગોઠવી નાખે ખબર નથી પડતી, પણ સારી પુનાય હોય સાહેબ, આવા ઉત્સવ ત્યારે ઉજવાતા હોય. બહુ સારો સમય આવ્યો છે અત્યારે તો આપણા માટે. મને અમુક લોકો વાત કરે ને એના સંઘર્ષની, કારણ કે અત્યારની ઘણા લોકો કહેતા હોય કળયુગ કળયુગ ખાવ ખોટ્યો, અત્યારે તો કળથી કામ થાય એવો યુગ છે સાહેબ. બળનો યુગ તો પહેલા હતો, બળથી કામ કરવું પડતું ને એવો યુગ પહેલા હતો. અહીંયા કહેતા કે અમારા વડીલો ગાડલામાં પાણીની ડોલ નાખીને હુઈ જતા રાત્રે, અને અત્યારે તો સાહેબ સેન્ટ્રલી એસી બંગલા થઈ ગયા. પેલા વોડકામાં આવતા, હવે સાહેબ 200 માઇલની ઝડપે હાલે એવી ગાડીઓ આવી ગઈ. પણ આની પાછળ તમારો સંઘર્ષ, કારણ કે બહુ સે લોગ અપને દુઃખ દુનિયા કો સુનાતે હૈ, હોલી હો યા દિવાલી વો સદા માતમ મનાતે હૈ, પર દુનિયા તો ઝૂમતી હૈ એસે પુરુષો કી રાગીણી પર, જો જલતી હુઈ આગ મેં બેઠ કર ભી સુરીલી સરગમ બજાતે હૈ. એટલે આ બધી મોજ છે. પણ ફરી વાર આપણે નવરાત્રીના માહોલને અહીં તમારી સામે ખડો કરીએ, કારણ કે 9 લાખ લોબડિયાળી જ્યારે માથે ગરબો મૂકી અને રમતી હોય. નમુ બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમુ ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમુ રાજકા રંક પે છત્ર ધરની, નમુ વેદ વેદાંત મે શેષ બરની, નમુ પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમુ જગત બક્ષી પ્રલય જીવ દાતા, નમુ દામની તાર તોરા રૂપાળા, નમુ ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાસુતુ વ્યોમ બાળા, ઉલ્લાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડ એક હી અવાજે, તુમારા અનોઠા વાજિંત્ર વાજે, નિશા સાંભળી કામળી ઓઢ કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી, તુહી તારલે જ્યોત ઝીણી જબુકે, ફરે આબકો પંથ ફેરા ન ચૂકે, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, લખી ઉગ્રતા ઘોર અંધકાર નાશે, અને તુહી ચંદ્રિકા રૂપ વ્યોમે હસંતી, ધરી ઓઢણી શ્વેતી આભે લસંતી. આવી માં ભગવતી સાહેબ એના 9 લાખ લોબડિયાળીના વિધવિધ રૂપને માણતા હોય ત્યારે નવરાત્રિના 9 દિવસો આવે છે. અને જેમ અંકિતભાઈ કીધું એમ કે સાહેબ ઈ ગરવી ગુજરાતણ જે છે એ ઉજાસ રેલાવા નીકળતી હોય, માથે ગરબો મૂકી અને જ્યારે તમારી સમક્ષ સૌરાષ્ટ્રમાં કે કોઈ
એવા કોઈ ગામડામાં બેઠા હોય ને એવું દ્રશ્ય લાગે તો ફરીવાર એકવાર અદ્ભુત નૃત્ય સાથે સપ્તક ફોક ડાન્સના તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. Thank you.
ખૂબ સરસ મજાનું બેલેન્સ સાથે પગના તાલમેલ માથે બેલેન્સ મૂકીને બહેનોના ભાગે જ આવે એટલે આપણામાંથી લગભગ બેલેન્સ રહે નહીં પુરુષો થયો કારણ કે ક્યારે ગોથું ખાઈ જાય કે ખબર ન હોય પણ તમને બધાને સૌરાષ્ટ્રના લોકમેળાની ઝાંખી કરાવવી છે કારણ કે ત્રણ પ્રસિદ્ધ મેળા સૌરાષ્ટ્રના એક તરણેતરનો મેળો બીજો શિવરાત્રિનો મેળો અને એક માધવપુરનો મેળો તરણેતરનો મેળો છે ને યુવાનો માટે પ્રેમનું પ્રતીક છે કે જ્યાં દ્રૌપદીના અને અર્જુનના લગ્ન થયા હતા થાનમાં પાંચાળમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે મેળો ભરાય ખાસ કરીને રબારી માલધારી ભરવાડ સમાજના યુવાનો માથે કેસરિયા ફાટા બાંધી અને કેડિયા અને મલોકડા પહેરી અને એમાં અંતરની શીશી માથે નાનું આભલું નાખી અને પોતાના પિયુને પ્રામવા પોતાના પિયુને ગોતવા માટે મેળાની અંદર હેડી હેડીના જુવાન ડાસ લેતા હોય પણ જાણકારો કહે છે કે તરણેતરના મેળામાં પ્રેમ થાય એ પ્રેમનું પ્રતીક છે પછી માધવપુરનો મેળો છે ને લગ્નનું પ્રતીક છે કારણ કે ભગવાનના લગ્ન માધવપુરના મેળામાં થાય છે અને પછી શિવરાત્રિનો મેળો એ વૈરાગ્યનું પ્રતીક છે એક જગ્યાએ પ્રેમ થાય એક જગ્યાએ લગ્ન થાય ને પછી કાંઈ જામે નહીં તો વૈરાગ આવી જાય પણ ઉડો રાસ જે છે સાહેબ એ તો એવી સરસ મજાની એની મોજ આવતી હોય કારણ કે જુવાનિયા એ પગને ઠેર મારતા મારતા રમતા હોય ને ત્યારે ધરતી ઉપર શેષ નાક પણ આમ હલબલી જાય એવો સરસ મજાનો એક ઉડો રાસ સાથે મળીને માણીએ.
હુડો માટે હુડો હૌથી રૂડો જોરદાર તાલીઓ અને ફરી વાર એકવાર અહીંયા આગળ મધ્યાંતર નહીં પણ તમે સૌ જેમને માણવા માટે અહીંયા આતુર છો એ કલાકારોને ખાસ તમારા મારા હૃદયમાં જેમનું સ્થાન છે આગળની અનાઉન્સ માટે થેન્ક યુ વેરી મચ. આઈ એમ શ્યોર ચેતન જેઠવા અને ટીમે ધમાલ મચાવી અને સ્ટેજ તો ધ્રુજાવી દીધું છે. They have mesmerized us so far with their performances. So, Muscat, whom should we call now? Yes, 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 you are right. જેને આપણે હા 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 બધા લોકો છે અહીંયા આપણી પાસે બધા સલામત બધા બેઠા છે આપણે રાખ્યા છે સાચવીને સંભાળીને અને જેને આપણે બધા આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ એવા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ટીમના સભ્યો આપણી સાથે છે. 8 વર્ષોથી સતત જે સિરિયલ ઇઝ બીંગ ટેલિકાસ્ટ. 8 વર્ષોનો સમય એ બહુ લાંબો સમય છે કોઈ એક સિરિયલને ટેલિકાસ્ટ કરવા માટે. અને સૂન ધીસ સિરિયલ is going to reach 1800 episodes અને મને તો ના પાડી હતી આશિતભાઈ કહેવાની પણ હું કહી જ દઉં કે કદાચ આ સિરિયલ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવી શકે છે. વી આર જસ્ટ વેઇટિંગ ફોર દેટ કન્ફર્મેશન અને સૂન ઇટ વિલ બી અ મેટર ઓફ પ્રાઉડ ફોર ઓલ ઓફ અસ જ્યારે આ સિરિયલ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પહોંચશે. તો ઇટ calls for a hard work not only for the director or the sarjak or the artist ઘણું બધું ભોગ આપીને આ સિરિયલને આ લેવલ સુધી પહોંચવા માટે જે ટીમે આટલા વર્ષો સુધી અથાક મહેનત કરી છે. આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ઓફ ધેમ ટુ પ્લીઝ કમ ટુ ધ સ્ટેજ. ચંદ્રકાંતભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈ પવાની, પ્લીઝ એસ્કોર્ટ ધેમ ટુ ધ સ્ટેજ તો મસ્કત ગુજરાતી સમાજના આપણા સભ્યો પણ એમનો દર્શન કરી શકે. પ્લીઝ કમ ટુ ધ સ્ટેજ. કમ્પ્લીટ ટીમ ઓફ તારક મહેતા, આવો આશિતભાઈ. જે લોકોને આપણે આટલા વર્ષોથી ટીવીના સ્ક્રીન ઉપર જોતા આવ્યા છીએ આજે આપણી સાથે છે. ઓલ ઓફ ધેમ બિગ લાઉડ ઓફ એપ્લોઝ. એમ મધુબેન અમારા મસ્કતમાં પણ અચાર માટે અમારા જયશ્રીબેન બહુ ફેમસ છે. Jayashribhen is well known for her mastery in this subject. So I will request Jayashribhen pote Madhvibhen ne achar gift ma apva age chhe. Aavo Jayashribhen. To aaje Madhvi bhede no achar rubru joiye chhe apde Muscat na achar na roop ma. Here we go with આઈ એમ શ્યોર માધવીબેનને આ યુનિક ગિફ્ટ ચોક્કસ ગમશે કારણ કે
એમનો સબ્જેક્ટ છે. થેન્ક યુ જયશ્રીબેન. પત્રકાર પોપટલાલ તો છત્રી નમણે તો મસ્કત હલાવી નાખવાની તૈયારીમાં હતા, પણ હવે પ્રોબ્લેમ નથી. બાય ધ વે, પત્રકાર પોપટલાલની પ્રોફાઇલ આપણે જ્યારે પરિચય મેલા કરેલો ત્યારે બી આવેલી છે, અને મસ્કત ગુજરાતી સમાજ તરફથી અમે બી એક સુંદર સુશીલ કન્યા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે જેવો મેળ પડશે એવો અમે એને ખબર કરી દઈશું. જેવી રીતે ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી શ્રી આત્મારામ તુકારામ ભીડે સાહેબ છે, તો આપણી પાસે પણ મસ્કત ગુજરાતી સમાજના એકમેવ સેક્રેટરી ચંદ્રકાંતભાઈ ચોથાણી છે. અને આપણા એકમેવ સેક્રેટરી 40 વર્ષોથી મસ્કત ગુજરાતી સમાજની સેવા કરતા આવ્યા છે. તો હવે આપણે એક સેક્રેટરીને વિનંતી કરશું કે બીજા સેક્રેટરીને પણ કંઈ ગિફ્ટ આપે. જોઈએ હવે શું ગિફ્ટ આપી શકે છે. ઓ માય ગોડ. તો ભીડે સાહેબને મારા ખ્યાલથી ચંદ્રકાંતભાઈ આ પેન્સિલ આપવાનું રીઝન તમે જ કહી દો. સાહેબ, બિહાફ ઓફ ઓલ ઓફ યુ, આપણે અહીં સારામાં સારો એકાઉન્ટ્સ લખે, એકાઉન્ટેબિલિટી રહે, આગળ વધે, નીટ અને ક્લીન ટ્રાન્સપરન્સ એકાઉન્ટ્સ રહે, અને આપણે તમને બધાના ડેટા ઇન્ફોર્મેશન્સ અને ફાઇનાન્શિયલ સ્ટેટસ મળતું રહે, એના માટે બિહાફ ઓફ મસ્કત ગુજરાતી સમાજ એન્ડ ઓલ ઓફ યુ આપણે સાહેબને પેન ભેટ આપી છે એકાઉન્ટ્સ લખવા માટે. છત્રી મળી ગઈ છે. જેવી રીતે આસિદભાઈ સિરિયલ તારક મહેતાના સર્જક છે, અને તારક મહેતા પોતે જેઠાલાલના ફાયર બ્રિગેડ જેવા ફ્રેન્ડ છે, એવી જ રીતે મસ્કત ગુજરાતી સમાજના અમારા લાડીલાલ ડાયરેક્ટર્સ અને ફાયર બ્રિગેડ જેવા શ્રી અનિલભાઈ, શ્રી કિરણભાઈ, શ્રી સુધીરભાઈ, શ્રી દિલીપભાઈ, શ્રી રાજુભાઈ અને શ્રી જયસિંહભાઈ અને અનિલભાઈ વાદેર છે, અને એ બધાએ મળી અને સંપ સહકાર અને સમર્પણની ભાવનાથી ગુજરાતી સમાજને આજે 40 વર્ષના પગથિયા ચડાવ્યા છે. અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ઓલ ધીઝ ટુ કન્ટ્રીબ્યુટ ટાયરલેસલી towards Maskat Gujarati Samaj to be where we are now. And I'm sure Maskat is eager to hear something from Tarak Mehta team. So over to Tarak Mehta team, please. Bye, bye. Paramadarniya Kanaksi bhai, Bakul bhai, Kiran bhai, Ashar, Anil bhai, Toprani bhai, apna Chandrakant bhai Chothani, અને સમસ્ત ગુજરાતી સમાજ, તમે અહીંયા અમને બોલાવ્યા, સન્માનિત કર્યા, આપ સૌનો ખૂબ આભારી છું, આપ સૌને વંદન કરું છું. અને ખૂબ જ આનંદ આવે છે, છેલ્લે સ્વર્ણિમ ગુજરાતમાં અમે લોકોએ આપની મહેમાનગતિ માણી હતી, જે ક્યારે ભૂલી ન શકીએ. અને ખાસ કરીને અમારા દિલીપભાઈ જોશી એટલે આપના સૌના લાડલા જેઠાભાઈ અને દયા ભાભી દિશાબેન વાકાણી, સંજોગો સાથ હાજર નથી રહી શક્યા, પણ ખૂબ ખૂબ એટલે દિલ ભરીને યાદ અને પ્રેમ મોકલ્યો છે, તે પ્રેમથી સ્વીકારજો. અમારું તમારું ગુજરાતી સમાજ બી અમારી ગોકુલધામ સોસાયટીની જેમ હસતું રમતું રહે અને પોઝિટિવ થોટ રહે, બસ એવી શુભેચ્છા. અને જેમ આપણા પદ્મશ્રી પંકજભાઈએ બહુ સરસ રીતે કીધું કે 50મે વર્ષે આપણે સૌ મળીએ, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે 50મે વર્ષે આપણે અહીંયા જેટલા હાજર છીએ એ સૌ આપણે અહીંયા રહીએ અને મળીએ, આપણને ઈશ્વર તન મન અને ધનથી આપણને તાજા માજા રાખે. અને 50મી વર્ષની આપણે વર્ષગાંઠ જોવા માટે હું આવીશ અને અમે આખી ટીમને લઈને આવશું. અને તમે બી જ્યારે સેક્રેટરી તરીકે રહો, અને બહુ બહુ જ આનંદની વાત છે. ખૂબ જ ખૂબ જ બધાને અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભક્તિરસ અને વીરરસનો સંગમ એવા સુંદર મજાના ગરબા અમે જોયા. દિનેશભાઈ જેઠવા સપ્તક ગ્રુપ શું છોકરાઓએ મહેનત કરી છે,
અને સાથે સુનિલભાઈનું બી વીર રસથી ભરી રહ્યો આનંદ, ખૂબ જ મજા આવી. થેન્ક યુ વેરી મચ. અને હવે હું અમારે પોપટભાઈને આપું છું, એમને કોઈ શોધી આપો કોઈ. એની કુંડળી બહુ સ્ટ્રોંગ છે, એમને હું સમજાવું છું કે લગ્ન ના કરો વધારે સુખી થશો, પણ માનતા જ નથી. થોડું કન્ફ્યુઝન છે ભાઈ, મને લાગે છે આ પ્રોગ્રામ કેન્સલ ના કરવો પડે. પત્રકાર પોપટલાલ કી દુનિયા હિલ ગઈ હૈ આજ. મને એમ કહેવામાં આવેલું મુંબઈમાં કે ગુજરાતી સમાજના 40 વર્ષના ફંક્શન નિમિત્તે 40 થી ઓછી ઉંમરના લોકોનું સ્વયંવર છે ત્યાં, એટલે હું ખાસ આવ્યો. 7 વર્ષથી ગોતું છું, બધા જાણો છો તમે, ખાસ કરીને જે બધા વડીલો બેઠા છે, બહેનો માતાઓને ખાસ વિનંતી કરું છું. આ તો તમારા કાને ખાલી વાત નાખું છું કે તમારા ધ્યાનમાં કોઈ હોય, આપણે હવે મસ્કત સુધી આવવા તૈયાર છે. પોપટલાલ નું સાસરું મસ્કતમાં હોય એનાથી સારું શું જોઈએ ભાઈ આપણે. તો ચંદ્રકાંતભાઈ ના કાને વાત નાખજો, ને જો એવો સુયોગ થઈ ગયો તો આપણે પોપટલાલ ની જાન મસ્કત થી જ કાઢશું, અને એવું થશે તો આખી ગોકુળધામ સોસાયટી અહીંયા આવશે, અને ખાસ કરીને બબીતાજી. હા હા હા, ભીડે ભાઈ સુનો આપને, હે જેઠાલાલ તો આવશે જ ને ભાઈ, બબીતાજી આવે તો અય્યરભાઈ બી આવશે, દયાભાભી કેમ ના આવે ભાઈ, જેઠાલાલ આવે તો દયાભાભી હોય જ ને. પણ ખરેખર હવે ઇન્ડિયામાં મેળ પડતો નથી, અમે 7-1 વર્ષથી ગોતી ગોતીને થાકી ગયા છે, એટલે ખાસ આજે હું આસિદભાઈ, અમારા નીલા ટેલિફિલ્મ જેમના નામથી છે નીલાભાભી, અને અમારા ભીડેભાઈ ને માધવીભાભીને ખાસ અહીં લઈને આવ્યો છું કે જો નક્કી થઈ જાય તો સારા સમાચાર લઈને જ પાછા ગોકુળધામ સોસાયટીમાં જઈએ. અને જેમ પંકજભાઈ વાત કરી હતી 50 યર્સના સેલિબ્રેશન માટે, એમાં બાકી બધા તમે લોકો તો હશો જ, બધા જ હશે, પણ મિસ્ટર એન્ડ મિસિસ પત્રકાર પોપટલાલ હશે. થેન્ક યુ થેન્ક યુ. મેં થોડું થોડું કચ્છી બોલવાનું પણ ચાલુ કરી દીધું છે, ગુજરાતી તો આવડતું હતું. કીયો, મેં કીધું મસ્કતમાં વસવું હોય તો આપણે આવડી જાય કચ્છી તો બહુ સારું, મજા આવી જાય એકદમ. પણ ખરેખર મિત્રો, અરે અચો અચો કે છે આસિદભાઈ ના, પણ ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ તો 2 ઘડીની મજાક હતી. પરમ પૂજ્ય કનકસિંહભાઈ, અનિલભાઈ, અહીંયા ફર્સ્ટ રોમાં જેટલા પણ મહાનુભાવો બેઠા છે, જેટલા પણ મિત્રો બેઠા છે, સૌને અમારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ વતી ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. મસ્કતની ધરતી પર ગુજરાતની અસ્મિતાની આવી ઝાંખી અમે ખરેખર કલ્પના નહોતી કરી. તમે લોકો જે ઉત્સાહથી અહીંયા આગળ રહ્યો છો, કાર્યક્રમને માણી રહ્યા છો, અને ગઈકાલથી અમે જોયું છે ચંદ્રકાંતભાઈ અને એમની ટીમ જે રીતે અમારી આગતા સ્વાગતામાં મહેનત કરી રહ્યા છે, ખરેખર ખૂબ જ સરસ લાગણીની અનુભવ થઈ રહ્યો છે. અમે પાછા જઈને અમારી આખી ટીમને આ વાત કરશું, અને તમારી સંઘર્ષ ગાથા માટે પણ અમને જે વાતો કરી છે, ખરેખર ધન્ય છે તમારા માતા પિતાને, તમારા પરિવારને, જેમણે તમને જન્મ આપ્યો, તમે આટલો સંઘર્ષ કરીને વર્ષો પહેલાં અહીંયા આવ્યા, અને મસ્કતના ડેવલપમેન્ટમાં ગુજરાતીઓનો જેટલો મોટો સિંહ ફાળો છે આપણે સૌ જાણીએ છીએ, ખરેખર અત્યારે જોઈને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ વન્સ અગેન ફોર કોલિંગ ઓલ ઓફ અસ. અમારા ગોકુળધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેજીને અને માધવી ભાભીને માઇક આપું છું, એ લોકો આગળનો દોર સંભાળશે. અગ્ગભાઈ, મુજે પહેલી વાર અચાર કિસીને દિયા હૈ, જનરલી મેં હી બેચતી હું, તો ફર્સ્ટ ટાઈમ મિલા, મુજે બહોત અચ્છા લગા. મુજે પક્કા પતા હૈ કે અચાર અચ્છા હી હોગા, પર આપ ઓર્ડર મુજે હી દેના પ્લીઝ, યે આયેંગે ડિલિવરી કે લિયે, અચાર પાપડ કી ડિલિવરી કે લિયે યે આયેંગે. हाँ, क्योंकि हाँ, मतलब उस बहाने तो निकलेंगे सोसाइटी के बाहर, नहीं तो वरना तो ये बजट का ही नहीं, कहीं नहीं और कुछ नहीं नहीं दूसरा भी, दूसरी बात हमारी पूरी गोकुलधाम सोसाइटी की तरफ से
गुजराती समाज को मतलब वो और पुरानी हो ऐसा मैं कहना चाहूँगी, आपका समाज और पुराना होता जाए, क्योंकि मुझे पता है कि हमारा जो अचार है तो अचार जितना पुराना हो उतना वो आस्वाद उसका जो उसकी लज्जत है उसकी रंगत है उसका जो स्वाद है वो और बढ़ता है। तो मैं माधवी की तरफ से यही कहना चाहूँगी कि आपका आपका समाज अचार की तरह ऐसा खट्टा मीठा, ये जो आज मैं प्यार देख रही हूँ आपकी तरफ से, उत्साह देख रही हूँ, तो मुझे बिल्कुल उसकी याद आ रही है। तो मेरी तरफ से, मेरी पूरी गोकुलधाम सोसाइटी की महिलाओं की तरफ से, महिला मंडल हमारा जो है उनकी तरफ से और पूरी सोसाइटी की तरफ से बहुत बहुत शुभकामनाएं। अच्छा हुआ मुझे पहले मौका दिया आपने, वरना बाद में तो मिलता ही नहीं, क्योंकि एक बार ये भाषण करना शुरू कर देते हैं ना तो भूल ही जाते हैं। आता बोला साले, हाँ हमारे जमाने के लोग हाँ इकड़े सगड़े आज के जमाने के ही है, तो आप वही देख रहा हूँ मैं। मैं आत्माराम तुकाराम भिड़े, गोकुलधाम सोसाइटी का एकमेव सेक्रेटरी, तहे दिल से शुक्रिया अदा करना चाहता हूं MGS का, मस्कत गुजराती समाज का। बहुत बड़ा आज एक, मैं उसे उपहार कहूंगा, ये जो यादगिरी हमें मिली है आज, मुझे हमारा जमाना याद आ गया। हमारे जमाने में भी ऐसे ही, सॉरी, वो मैं क्या थोड़ा सा खो जाता हूँ, क्योंकि इतने महानुभाव यहाँ पे बैठे हुए हैं, तो इट्स लाइक मैं क्या बोलूँ अभी इनके सामने। लेकिन फिर भी, और पोपटलाल मैं तुम्हारे लिए कहना चाहूँगा, जब भी तुम ऐसे फंक्शन में जाते हो, अपील करते हो, तो माता और बहनों का मत बोलो। अगर तुम माता और बहनें बोल देते हो तो कहाँ से तुम्हें रिश्ता आएगा? यहाँ पर उपस्थित माताएं और बहनें बोल दिया तुमने तो कौन देगा तुम्हारे? अरे भाई भिड़े, माता और बहनों को रिक्वेस्ट करता हूँ कि उनके ध्यान में कोई हो तो बताए है। माता और बहनों को नहीं बोलता हूँ, उनको बोलता हूँ कि आपके ध्यान में अगर कोई हो सुकन्या पोपटलाल के लिए तो जरा आप बताइएगा। भाई उनके ध्यान में अगर कोई यहाँ पे लड़की बैठी होगी तो तुमने अगर बहने बोल दिया तो हो गया ना कल्याण। चलो आगे से ध्यान रखो, माताओं तक ठीक है ना। एक्चुअली आज पोपटलाल आने वाले हैं ना, तो कोई कुंवारी लड़की आई ही नहीं है। मैं वही बोल रहा था कि चंद्रकांत भाई आपने पब्लिसिटी नहीं करनी चाहिए थी, श्याम भाई आ रहे, पोपटलाल आ रहे, क्योंकि जहां पता चलता है कि पोपटलाल आ रहे हैं कि सभी कुंवारी लड़कियां जो है भाग जाती है। पता नहीं क्या प्रॉब्लम है इसकी कुंडली में। कोई प्रॉब्लम नहीं है भाई मेरी कुंडली में, तो स्टेज पे बोलता है कुंडली में प्रॉब्लम है, नहीं, तो कैसे नहीं, पता नहीं क्या प्रॉब्लम है कुंडली में, ये बोल रहा हूँ। हाँ, नहीं कोई प्रॉब्लम नहीं, कुंडली एकदम फर्स्ट क्लास है, तुम्हें चालू रख जो भाई तुम्हारी। प्लीज आओ पोपट भौजी के लिए, मतलब वो बेचारे अकेले पड़ जाते हैं, फिर कपल डांस वगैरह होता है ना, तो बेचारे फिर अकेले सोलो परफॉर्मेंस ही करना पड़ता है, तो प्लीज अगर मतलब औरत भी चलेगी, ऐसा नहीं कि सुकन्या ही चाहिए। माधवी भाभी, मतलब अगर है तो मतलब सुकन्या ही चाहिए, लेकिन औरत मतलब थोड़ी बड़ी हो इससे तो चलेगा सर। हाँ मतलब कन्या, सुकन्या मना ना, सुकन्या, सुकन्या, सुकन्या औरत नहीं, मतलब आप समझ गए होंगे, भावनाओं को समझो बेसिकली। और मेरे ख्याल से पत्रकार जी, अभी आपको कोई भी कंडीशन नहीं रखनी चाहिए, बस शादी करनी है, एक कन्या चाहिए। वैसा ही है, कोई कंडीशन नहीं है आपड़े, ज्ञाति जाति भाषा इन्हें जमवानू बनावता नहीं आवड़तू तो मने बहुत सरस आवड़े छे, बद्दी आपड़े कोई बांधछोड़ नहीं आपड़े। हाँ तो बस, मैं तो कीधु ने आफ्रिका सुधी जवा तैयार छू, मस्कत पहुंची गयो छू। चलो उमर नो काका पूछे जो उमर नो चालसे बाद बाजू में उभा रहीने, હવે શું જવાબ આપું કાકા? ઉંમરનું એવું છે ને કે પાત્ર બતાવો પછી આપણે મળીને ચર્ચા કરીએ. નહીં, વન્સ અગેન જોક્સ અપાર્ટ, બટ થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ અસ હિયર, બહુત મજા આ રહા હૈ, બહુત હી અચ્છા લગા યહાં પે જો ઇન્હોને ફોક ડાન્સ કિયે, હેટ્સ ઓફ ટુ યુ ગાઈઝ, બહુત અચ્છે, બહુત અચ્છા ઉત્સાહ થા, મતલબ હમ લોગ ભી ગોકુલધામ મેં જબ ભી હમારે યહાં કી ખુશિયાં આતી હૈ તો દયા ભાભી કા ગરબા તો ફેમસ હૈ હી, हम लोग गरबा खेलने जुट जाते हैं, वही वो सब। अने हमणा मने आसित भाई कीधु के खास मैसेज तमारा बद्दा माटे छे, ए अमारा दया भाभी ना मम्मी तरफ थी छे।
અહીંયા જેટલા બહેનો બેઠા છે, વડીલો બેઠા છે, એમની માટે છે. અને મેસેજ શું છે? તો કે પોપટલાલ માટે ગોતો. બસ અભી વો શાદી કા બસ અભી હો ગયા. सबको पता चल गया कि तुम्हारी शादी होने वाली है, तो हो जाएगी. बस अभी अभी कुछ दूसरा विषय करते ना. ये इतना बड़ा भी समाज का, ये 40 साल पूरे हो भाई तुम्हारे, 45 साल पूरे हुए हैं. अरे भाई सॉरी उम्र नहीं बोलनी थी, सॉरी. बोलता है शादी बस फिर बोलता है 45 साल पूरे हुए हैं. मैंने बताया तेरी उम्र के बारे में. एक मिनट, ये गोकुलधाम सोसाइटी नहीं है क्या? तो मना ना, जरा भगा ना माधवी भाभी. का पोपट भाऊ जी, ये इन लोगों को समझ गए हैं ये लोग, तो आपके लिए देखेंगे और बताएंगे आपको फोन करके. मैंने नंबर दे दिया है. बस वेरी गुड. मैंने आज वो एक मॉल में एक फर्स्ट क्लास हेयर ऑयल मिलता है. हाँ. वो भी लेके रखा है. वो बाल नहीं, उसे एकदम फर्स्ट क्लास रहते हैं बाल. क्यों, इनके लिए? हाँ, नहीं वो इम्पॉसिबल. अभी मतलब कोई भी तेल अभी कुछ नहीं हो सकता. नहीं, मुझे उन्होंने बोला मस्कत का है भाई, गारंटी वाला माल है, बाल झड़ते नहीं है, और अगर झड़ जाते तो वापस उग जाएंगे. वो मस्कत का है, मस्तक का नहीं है भाई. क्या बात है, मस्कत का है, मस्तक का नहीं है. और मेरे बाल आए या ना आए क्या फर्क पड़ता है, मेरी शादी तो हो गई है. अरे वाह 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 वाह, मेरी शादी भी हुई है, बेटी भी है, अभी तुम्हारी बारी है. एनीवे, जोक सपाट. लेकिन आशीष भाई, आप हमारी तरफ से एक बार फिर से गुजराती में, मैंने गुजराती आवड़ती नहीं एटली सरस, पण तमने सौना खूब खूब आभार. एंड थैंक यू वेरी मच फॉर कॉलिंग अस वंस अगेन. हाँ, सुविचार फॉर मस्कत. हंसता रहो, हंसते रहो और मस्त रहो. बस तारक मेहता देखते रहो. तारक मेहता यही चलता रहेगा, ऐसे ही सिलसिला इसका चलता रहेगा. हाँ, रोज देखता है ना. वेरी गुड बेटा, ऐसे ही देखना चाहिए. किसका टप्पू है ये? हाँ, समझ गया जमा. उनका भाई जेठालाल जी कहीं और देख रहे हैं, शायद बबीता बैठी है वहां पे. लेकिन थैंक यू वेरी मच वंस अगेन. थैंक यू वेरी मच चंद्रकांत भाई. एक जोरदार थाड़ी थी ये બધા માટે. ઓર જોર છે, તમારી તાળીનો નાદ એમને પાછો લઈ આવશે બધાને અહીંયા. અને જેમ પોપટલાલે કહ્યું તેમ આપણે 101% આ સ્થળેથી અત્યારે આ જ વખતે એની ગેરંટી આપીએ છીએ કે હજી તમે રોકાઈ જાઓ, તમને સુકન્યા મેળવવાની જવાબદારી અમારી છે. અને પોપટભાઈ, તમે થોડાક લેટ આવ્યા, તમે ગયા હતા ક્યાંક ઇન્ટરવ્યૂ માટે? પોપટભાઈ કોકના ઘરે ગયા હતા ઇન્ટરવ્યૂ માટે, એવા સમાચાર અમને મળ્યા છે. પણ પોપટભાઈ આ પેપર ખોલતા નથી, શું થયું? તમે એટલા લેટ આવ્યા, એનું કારણ શું? એકચ્યુઅલી એક માગુ આવેલ હતું, એની મીટિંગ માટે જ ગયો હતો. ચર્ચા વિચારણા ચાલુ છે, કદાચ અમે કાલે જઈએ એની પહેલા તમને શુભ સમાચાર મળી જાય. ભાઈ ભાઈ ખોલતો નથી પેપર. Thank you, Popularbhai. Before the Tarak Mehta team goes, we'll request one more minute of them on the stage. Patrakar Popatlal, late aavya tha, apanne badane khabar chhe. Patrakar Popatlal nu character je nibhave chhe, eva Shri Shyam Pathak ne hu bahuman karishu. I request Rajubhai to hand over the token. Rajubhai will hand over a memento to Shri Shyam Pathak in the character of Patrakar Popatlal. Taliyan. Shubhkamnana. આ તમને શુભકામના અને શુભેચ્છા રૂપે આપીએ છીએ. અને આમાં છોકરીની પત્રિકા પણ છે, પછી ઘરે જઈને ખોલજો. થેન્ક યુ શ્યામ પાઠકજી.